10 માં પ્રકરણ 1 ની અંદર અસમી સંખ્યા સાબિત કરવાની રીત ની શરૂઆત કરીએ. મિત્રો આપણે ખબર છે કે વર્ગમૂળ માં 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 6 વર્ગમૂળ 7 આ બધી સંખ્યાઓ અસમી સંખ્યા કહેવાય. 9મા ધોરણમાં તમે ભણ્યા હતા કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તો તે સંખ્યા અસમી સંખ્યા છે. મતલબ કે એને અંશમાં અને છેદમાં તમે ન દર્શાવી શકો. તો અહીં જે સાબિત કરવાનું છે એ આવી સિંગલ સંખ્યા છે. વર્ગમૂળ 2 હોઈ શકે, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 એની સાબિતી થોડીક લેંધી છે, પણ છતાંય 2 માર્કમાં કે 3 માર્કમાં બોર્ડની અંદર પૂછે છે તો એને આપણે જાણવી પડે. હવે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમી છે. તો ધારણા એવી કરવાની કે એ સમી છે. હવે સમી સંખ્યા આપણે કેવી હોય તો કે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય એ સમી કહેવાય. તો ધારો શું કે જે વર્ગમૂળ 3 આપણે સાબિત કરવાનું છે એના બરાબર એના છેદમાં બી લઈ લીધું, જે p/q સ્વરૂપ દર્શાવે છે, અને જે સંખ્યા p/q સ્વરૂપમાં હોય હંમેશા કેવી હોય સમય. તો ધારણા એવી કહેવી કે વર્ગમૂળ 3 એના છેદમાં b સ્વરૂપમાં છે અને એ સમય છે. ખરેખર સાબિત કરવાનું છે અસમય, પણ વિરોધી વસ્તુ થાય નહીં. હવે એના છેદમાં b નો ગુસાઅ જોવા જઈએ તો 1 જ થાય, કારણ કે આ a અને b માં કંઈ કોમન નીકળતું નથી. જ્યારે કોઈ વસ્તુ કોમન ન નીકળતી હોય ત્યારે એ બે સંખ્યાનો ગુસાઅ હંમેશા 1 આવે. બીજું a અને b belongs to n, મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં જ આવે, પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે અને b કોઈ દી શૂન્ય ન આવે. શૂન્યમાં પ્રાકૃતિક સંખ્યા નથી. જો b શૂન્ય આવે, છેદમાં શૂન્ય આવે તો એનો કોઈ મતલબ રહેતો નથી. હવે શું કરવાનું તો કે જે આપણે ધાર્યું છે આ વસ્તુ વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં b જે ધાર્યું છે એનો વર્ગ બે બાજુ કરવાનો છે. તો વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર એના છેદમાં b નો વર્ગ, જે આ પર બેનું વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરીએ એટલે 3 થાય બરાબર a² અને b નો સ્ક્વેર એટલે b² ચોકડી ગુણાકાર કરે. મિત્રો a² છેદમાં કઈ નથી તો a² એકુ a² બરાબર 3 ગુણ્યા b² એટલે 3b² આ પહેલું સ્ટેપ આવે એને આપણે પરિણામ નંબર 1 કહેવું, અને આ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. માત્ર આટલું લખવાનું છે. હવે અહીંયા જે છે એ એકબીજાના ભાગ બતાવ્યા છે કે a² એ 3 વડે વિભાજ્ય હોય, કારણ કે a² છે એ 3 વડે વિભાજ્ય બતાવ્યું છે એકબીજાના સામે, તો એ પણ 3 વડે વિભાજ્ય હોય. જે સંખ્યાનો વર્ગ કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો મૂળ સંખ્યા પણ તે સંખ્યા વડે વિભાજ્ય હોય જ. તેને આ રીતે લખી શકાય કે 3 a² વડે વિભાજ્ય છે તો 3 ને a વડે પણ વિભાજ્ય થઈ શકે. તો a નો જે ભાગ છે a નો એક અવયવ આપણને અહીંયા 3 મળ્યો કહેવાય. હવે આટલું થયા બાદ એક વધારાની ધારણા કરવાની છે. આપણે a² ને સાબિત કર્યું તો a બરાબર અહીં a બરાબર આપણે એક નવી સંખ્યા c ધારવાની, અને આ 3 ક્યાંથી આવ્યો મિત્રો તો કે જે વર્ગમૂળમાં છે એ વર્ગમૂળ કાઢીને એ સંખ્યા લઈ લીધી. તો a બરાબર આપણે 3c ધાર્યું, c છે એ પ્રાકૃતિક સંખ્યા ધારી, અને આટલું ધારવા બાદ આ જે અંડરલાઈન કરેલો ભાગ છે એ સમીકરણ 1 માં મૂકવાની છે. તો સમીકરણ 1 પહેલા લખવાનું a² = 3b² a² = 3b² હવે a ની જગ્યાએ 3c મૂકી તો a² ની જગ્યાએ 3c મૂકી અને એનો સ્ક્વેર કર્યો = 3b² 3 નો વર્ગ કર્યો 9, c નો વર્ગ 6² સામે ઉપર એમ એમ આ ગુણાકારના 3 ભાગાકારમાં આવ્યો તો 3c² / 3 3 તેરી 9 છેદ લીધો સાદરૂપ આપ્યું b² ને આગળ લઈ લીધો = 3c² એટલે b² = 3c² થયું. તો અહીંયા પણ એવું જ થયું. જુઓ કે b² ને 3 વડે વિભાજ્ય હોય, આ b² છે એ 3 વડે વિભાજ્ય હોય તો ખાલી b વર્ગમૂળ કાઢો એ કિંમત પણ 3 વડે વિભાજ્ય છે, જે આગળ આપણે a સાથે કહ્યું એ પ્રમાણે. તેથી એમ લખી શકાય કે 3b² નો જો અવયવ હોય તો 3b નો પણ અવયવ છે, જે ઊભી લાઈન છે એ નો અવયવ છે એવું આપણે કહી શકીએ. તેથી a અને b તમે મિત્રો જોઈ શકો છો આ a નો અવયવ અહીંયા 3 છે, b નો અવયવ પણ 3 છે, તો બંનેનો સામાન્ય અવયવ 3 છે. સામાન્ય અવયવ એટલે ગુસાઅ. તો સાબિત શું થયું? a અને b નો ગુસાઅ 3 છે. અહીંયા આપણે ધાર્યું હતું કે a અને b નો ગુસાઅ 1 છે, અહીંયા લખેલું છે, પરંતુ ધારણા પ્રમાણે ગુસાઅ એ બી બરાબર 1 છે. એનો મતલબ શું થયો કે આપણે જે આ ધાર્યું છે
વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં 2 સમય છે એ ધારણા આપણી ખોટી પડે છે આ ધારણા ખોટી છે તો વર્ગમૂળ 3 અસમય છે એમ સાબિત થાય મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયા વર્ગમૂળ 3 ની જગ્યાએ વર્ગમૂળ 2 મૂકે તો અહીંયા 2 બધાયમાં પછી 2 મૂકીને દાખલો આપો પૂર્ણ થાય 5 મૂકે તો સેમ 2 5 ની રીતના પૂર્ણ કરું અને આ રીતના વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 7 હોમવર્કમાં પણ તમારે કરવાના રહેશે પ્રેક્ટિસ જેટલી વધુ થાય એટલો ફાયદો રહેશે આ જ રીતમાં આગળના વિડિયોમાં તમને ટૂંકા દાખલા આ જ રીતમાં શીખવવામાં આવશે જેની આપણે નોંધ લેશું